ગરમી સપ્ટેમ્બરની આસપાસ એનો ભાવ નીરજ લગભગ 85-86 રૂપિયાની આસપાસ ગયો હતો, અને પછી થોડો ઘટીને આજે એનો ભાવ લગભગ 74-77ની આસપાસ છે. આપણે જાણીએ છીએ કે સુઝલોન ઓલ્સો ઇઝ વેરી વેરી એક્ટિવ ઇન ધી વિન્ડ પાવર એનર્જી, અને અમે તો 22 રૂપિયાના ભાવમાં લીધા છે. એક વર્ષનું તમે સર્વૈયું કાઢો તો આ શેરમાં લગભગ 170% જેટલું રિટર્ન આ શેરે આપ્યું છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં 5-7% જેટલો આ શેર ઘટ્યો છે, પણ મને લાગે છે કે બહુ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એ જે રિસેન્ટલી એક ઇન્ટરવ્યૂ આવ્યો હતો સપ્ટેમ્બરના એન્ડની અંદર, અને સુઝલોનનું પોતાનું એવું કહેવું હતું કે એ લોકો વિન્ડ પાવર કે રિન્યુએબલ એનર્જીમાં દે વોન્ટ ટુ બી ધ લીડર, અને દે વોન્ટ ટુ ગો બિયોન્ડ ધી વિન્ડ. એટલે અર્થાત કે માત્ર જે અત્યારે વિન્ડ પાવરમાં એ લોકોની જે સુઝલોન એટલે વિન્ડ પાવર તરીકે જ ઓળખાય છે, તો એ લોકોને એવું કહેવું હતું કે વી આર ગોઈંગ ટુ ગો બિયોન્ડ વિન્ડ પાવર, અર્થાત કે જેવી રીતે સોલારની અંદર પણ કદાચ એ લોકો કરી શકે છે. અને જે બીજી ચેલેન્જ કંપની પાસે મેનેજમેન્ટની હતી, મોટાભાગની ચેલેન્જ અત્યારે એ લોકો એનાથી ઉભરી બહાર આવી ગયા છે, અને એ લોકોનું જે ફ્યુચર જે પ્રૂફ મોડલ જે છે એ ઇનોવેશન અને લીડરશિપ ડેવલપમેન્ટ માટેનું છે. મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર એક વખત આપણને ખબર હતી કે એના પર બહુ મોટું દેવું હતું, અને કંપની લગભગ બંધ થવાના આરે જ હતી, પણ એમાંથી ઇટ ઇઝ કમિંગ આઉટ. અને અત્યારે કંપનીએ પોતે એક નવો પોતાનો એક સસ્ટેનેબલ ગ્રોથનો એક અરાઉન્ડ 5 GW એક પ્લાન બનાવ્યો છે, અને કહું છું કે એટલી ઓર્ડર બુક અમારી પાસે છે. કોસ્ટ રિડક્શન, ઇનોવેશન, સક્સેશન પ્લાનિંગ, ઘણી બધી કંપની વસ્તુ અત્યારે કરી રહી છે, અને એમણે તો 22 રૂપિયામાં લીધા છે. મને એવું લાગે કે જો એમને લાંબા ગાળાનો અભિગમ હોય તો ચોક્કસ એ ઉભા રહે. 100 એમનો જે જૂનો ભાવ હતો ઓલ ટાઈમ હાઈ એ તો આવી જ જશે, પણ સાથે સાથે મારું એવું માનવું છે કે કદાચ જો કંપની પોતે જે કહે છે એ પ્રમાણે કરી બતાવે તો આનો ભાવ લગભગ 125-130 સુધી પણ જઈ શકે છે. એટલે એનો જે ઓલ ટાઈમ હાઈ 86 રૂપિયા છે એ તો નજીકના ભવિષ્યમાં આવશે, પણ ખરા 2 કે 3 વર્ષમાં આ ભાવ 125-130 થઈ જાય તો પણ નવાઈ નહીં.